મિત્રો, ઘણા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે બીવોક કોર્સ પર વિડીયો લાવો, તો તમારી રિક્વેસ્ટ સાથે આજે આપણે આ વિડીયોમાં બીવોક કોર્સ વિશે જાણીશું કે જેમાં એડમિશન લેતાની સાથે જ તમે પૈસા કમાતા થઈ જશો. જી હા મિત્રો, આ કોર્સ વિશે માહિતી મેળવતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી આવા જ યુનિક અને કારકિર્દી લક્ષી વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો સૌપ્રથમ જાણી લઈએ કે બીવોક કોર્સ શું છે. તો મિત્રો, બીવોકનું ફૂલ ફોર્મ બેચલર ઓફ વોકેશન છે, જે 3 વર્ષનો એક અંડર ગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી કોર્સ છે. આ કોર્સ વોકેશનલ ટ્રેનિંગ અને સ્કિલ બેઝ ટ્રેનિંગ પર આધારિત છે, જેમાં સ્પેસિફિક સ્કિલ અને નોલેજ પ્રદાન કરવામાં આવે છે. આ કોર્સ ટ્રેડિશનલ એકેડેમિક પ્રોગ્રામ બેચલર ઓફ આર્ટ્સ અને બેચલર ઓફ સાયન્સથી બિલકુલ અલગ છે. આ કોર્સમાં એવી બધી સ્કિલને ડેવલપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેમની જોબ માર્કેટમાં ઉચ્ચ માંગ હોય. વિવોકમાં વિદ્યાર્થીઓને 70% સ્કિલ અને માત્ર 30% જ કોમન થિયરી હોય છે. હવે મિત્રો, જે રીતે આઈટીઆઈમાં વિભિન્ન ટ્રેડ હોય છે, જે રીતે ડિપ્લોમાની અંદર ઘણા બધા કોર્સિસ હોય છે, તો સેમ તેવી જ રીતે બીવોકમાં પણ ઘણા બધા સ્પેશિયલાઇઝેશન્સ હોય છે, જેમ કે રિટેલ મેનેજમેન્ટ, ફેશન ટેકનોલોજી એન્ડ અપેરિયલ ડિઝાઇનિંગ, પ્રિન્ટિંગ એન્ડ પબ્લિકેશન, હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, ઓર્ગેનિક એગ્રીકલ્ચર, વેબ ટેકનોલોજીસ, એનિમેશન, ઓટોમોબાઈલ, અપ્લાઇડ કોમ્પ્યુટર ટેકનોલોજીસ, ડેટા એનાલિટિક્સ, હેલ્થ કેર, ફૂડ સાયન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ગ્રીનહાઉસ ટેકનોલોજી, થિયેટર એન્ડ એક્ટિંગ, મેડિકલ લેબ ટેકનોલોજી જેવા બીજા પણ ઘણા બધા સ્પેશિયલાઇઝેશન્સ તમને આ કોર્સમાં જોવા મળશે. હવે આગળ જાણી લઈએ કે આ કોર્સમાં તમે એડમિશન કેવી રીતે લઈ શકો છો અને તેના માટે તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોવો જોઈએ. તો મિત્રો, 12 પાસ કોઈપણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે, પછી ભલે તે સાયન્સ સ્ટ્રીમનો વિદ્યાર્થી હોય, કોમર્સનો હોય કે આર્ટ સ્ટ્રીમનો. તો કોઈપણ સ્ટ્રીમથી 12મું ધોરણ પાસ કર્યા બાદ સૌપ્રથમ તમે વિભિન્ન વિવો કોર્સિસ પર રિસર્ચ કરો જે તમારા ઇન્ટરેસ્ટની ફિલ્ડ અનુસાર ઉપલબ્ધ હોય. ત્યારબાદ તમારા શહેરમાં આવેલી બીવોક કોલેજ ઓનલાઈન સર્ચ કરો, જ્યાં આ કોર્સ માટેની એન્ટ્રી રિક્વાયરમેન્ટ્સ, કોર્સ સ્ટ્રક્ચર, ફીસ જેવી અન્ય બાબતો વિશે માહિતી મેળવો તથા એકવાર કોલેજ વિઝિટ કરો. હવે એડમિશન વિશે જાણી લીધા બાદ આગળ જાણીએ કે આ કોર્સ અન્ય કોર્સથી અલગ અને ખાસ શા માટે છે. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ, જે મેં તમને આગળ પણ કહ્યું કે આ કોર્સમાં 30% અભ્યાસ સૈદ્ધાંતિક અને 70% અભ્યાસ કૌશલ્ય આધારિત હોય છે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ જોબ મેળવવા માટે અનુભવ હેતુ કોઈપણ ઇન્ટર્નશીપ કરવાની જરૂર હોતી નથી. અને આ કોર્સનો સૌથી મોટો ફાયદો એ છે કે આ કોર્સને તમે 3 વિભાગમાં કરી શકો છો. અર્થાત આ કોર્સ 3 વર્ષનો હોય છે, જેમાં સપોઝ તમે 1 વર્ષ આ કોર્સ કરીને કોલેજ છોડો છો, તેમ છતાં તમને ડિપ્લોમા સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. જો તમે 2 વર્ષ પૂર્ણ કરીને આ કોર્સને છોડો છો, તો તમને એડવાન્સ ડિપ્લોમા સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. અને જો તમે આ કોર્સના 3 વર્ષ પૂર્ણ કરો છો, તો તમને બીવોકની બેચલર ડિગ્રી પ્રાપ્ત થશે. અન્ય ભારતીય ડિગ્રીઓના કમ્પેરમાં આ ડિગ્રી દ્વારા વિદેશોમાં રોજગાર પ્રાપ્ત કરવો ખૂબ જ સરળ છે. તો આ કેટલીક મુખ્ય વિશેષતાઓ હતી જે આ કોર્સને ખાસ બનાવે છે. હાલ આ કોર્સ અન્ય કોર્સિસની કમ્પેરમાં એટલો બધો પ્રચલિત નથી, પરંતુ આવનારા સમયમાં આ કોર્સની ડિમાન્ડ ખૂબ જ વધવાની છે, કારણ કે ભારતમાં આવી ડિગ્રી કરતાં વધુ મહત્ત્વ કૌશલ્ય ધરાવતા લોકોને આપવામાં આવે છે. વિદેશોની શિક્ષણના દર્શ પર ડિઝાઇન કરેલો આ કોર્સ એવા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ છે જે વિદેશોમાં જઈને રોજગાર પ્રાપ્ત કરવા માંગે છે. હવે અંતે જાણી લઈએ કે આફ્ટર બીવોક સેલેરી પેકેજ શું હશે. તો જેમ આપણે આગળ પણ ચર્ચા કરી કે આ કોર્સમાં અનેકો પ્રકારના સ્પેશિયલાઇઝેશન હોય છે, અર્થાત આ કોર્સને 100થી પણ વધારે અલગ અલગ ક્ષેત્રોમાં કરી તે ક્ષેત્રોમાં નોકરી પ્રાપ્ત કરી શકાય છે. તો તે બધા ક્ષેત્રોમાં પ્રાપ્ત થનાર નોકરીમાં તમારી જોબ પ્રોફાઇલ પણ તમે પસંદ કરેલ ફિલ્ડ અનુસાર જ હશે. તો બીવોક સેલેરીનો કોઈ એક ચોક્કસ આંકડો કહેવો એ મુશ્કેલ છે, પણ છતાં આફ્ટર બીવોક ભારતમાં અંદાજિત સેલેરીની વાત કરીએ તો એ 4 લાખ પ્રતિ વર્ષથી લઈને 10 લાખ પ્રતિ વર્ષની હોઈ શકે છે. અને જો તમે પોતાના અનુભવ પછી પોતાના વ્યવસાય શરૂ કરો છો આ ફિલ્ડમાં, તો તમારી કમાણી મહિને જ 1 લાખ રૂપિયા હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં બીવોક કોર્સ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય, તમે બિંદાસ કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક યુનિક કોર્સ વિશે માહિતી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.